गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो हम सात सामाजिक विज्ञान एनी अंदर आपने इतिहास भणिए छे। एमा पाठ पहेलो राजपूत युग नवा शासकों अने राज। विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियोनी अंदर એટલે કે ભાગ 1 ની અંદર કોઈ પ્રાસ્તાવિક જોઈ, એમાં આપણે જોયું કે રાજપૂત જે શબ્દ છે એનો અર્થ જોયો। રાજપૂત યુગ કોને કહેવાય? તો ઈસવીસન જે 700 થી જે 1200 વર્ષ એ વચ્ચેનો જે 500 વર્ષનો સમયગાળો છે તો એને આપણે શું કહીએ છીએ? તો કે મધ્ય સોરી રાજપૂત યુગ। આ જે 500 વર્ષ સુધી જે રાજપૂત રાજવીઓએ શાસન કર્યું અને ત્યારબાદ જે વિદેશી આક્રમણો છે એનાથી આપણા ભારત દેશને બચાવી રાખ્યો અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને પ્રજ્વલિત રાખી। ત્યારબાદ આપણે જોયું કે સમ્રાટ હર્ષવર્ધન જે ઉત્તર ભારતની અંદર છે એ રાજ્ય કરતા હતા અને સમ્રાટ હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે તો એ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતની અંદર છે। ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો આ બંને રાજા મહાપ્રતાપી અને બહાદુર રાજા કહી શકાય અને એનું અવસાન થાય છે। ત્યાર પછી જે એનું મોટું સામ્રાજ્ય છે એ નાના નાના ટુકડાઓની અંદર વિભાજન થાય છે અને સામંતશાહી એ સત્તાનો ઉદય થાય છે અને એ લોકો પોતે જ કે એ નાના નાના ટુકડાની અંદર છે એ પોતે સ્વતંત્ર રીતે રાજ્ય કરવા લાગે છે। તો આવી રીતે આપણે આગળના વિડીયોની અંદર જોયું। ત્યારબાદ આપણે જોયું કે રાજપૂતોના ગુણો અને એમની પત્ની એટલે કે રાજપૂતાણીના જે ગુણો હતા સતીત્વતા નિડરતા એનામાં સત્ય હતું પછી પોતે પ્રાણના ભોગે પોતે પરવા કર્યા વગર બરાબર એ પોતે સતી થવા માટે જોતી હતી પછી પોતે જોહર એટલે કે પોતે અગ્નિની અંદર સ્નાન કરી લેતી હતી। એવી જ રીતે આપણે રાજપૂતોના ગુણો જોયા તો કે પોતે છે એ બહાદુર હતા ટેકીલા હતા પછી આપણે જોયું કે કોઈ પણ ભોગે બરાબર આપેલ એને વચન હોય તો એ વચનને પાળતા હતા કોઈ પણ પ્રાણના ભોગે પોતે એ બીજાનું રક્ષણ કરતા હતા। તો આવી રીતે આપણે છે એ રાજપૂતો અને રાજપૂતાણીઓના ગુણો જોયા। ત્યારબાદ આપણે જોયું હતું કે જે મધ્યયુગ બરાબર તો મધ્યયુગ કોને કહેવાય તો જે છે એ રાજપૂતો એ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો એટલે એ રાજપૂતો અને રાજવંશો વિશે આ વિશે આપણે અભ્યાસ કરવાનો અને પછી આપણે જોયું તો કે ઈસવીસન 7મી સદીના અંતમાં એ જે સામંતશાહી છે એ શક્તિનો ઉદય બરાબર આપણે આગળ જોઈએ તો આજે છે એ 7મી સદીના અંતમાં જે સામંતશાહી શક્તિઓ છે એનો ઉદય થાય છે અને ભારત અને નાના મોટા ટુકડાઓમાં વહેંચાય છે। આપણે જોઈએ નામ કેવી રીતે પડ્યું તો કે અહીં નામનો ભરવાડનો છોકરો છે બરાબર એના ઉપર પાટણ
3 એ નામ પડ્યું છે બરાબર તો એ આપણે ડીપમાં સમજીશું પછી નાહલેનું ચેંગી રાજ્ય શાકમ્ભરીનું ચૌહાણ રાજ્ય અને છેલ્લું છે દક્ષિણ રાજસ્થાનનું ગોવિલ રાજ્ય તો મુખ્ય જે સાત ઉત્તર ભારતના રાજ્યો છે એ પોતે સ્વતંત્ર થયા અને ત્યાંના જે રાજવીઓ છે રાજાઓ છે બરાબર એ પોતે સ્વતંત્ર રીતે છે એ પોતે રાજ્ય કરવા લાગે છે એની અંદર આપણે જોઈએ તો કે પહેલું છે કનોજનું ગઢવાલ રાજ્ય જોઈએ તો એનો સ્થાપક છે ચંદ્રદેવ બરાબર જે કનોજનું ગઢવાલ રાજ્ય છે એનો સ્થાપક કોણ છે ચંદ્રદેવ વિદ્યાર્થી મિત્રો તમે લખો છો એ સાથે સાથે બુકમાં પણ લખી લેજો કારણ કે તમારી ચોપડી ની અંદર ડીપમાં આપેલું છે પરંતુ મેં આ શોર્ટ કરીને અને તમને અહીંયા બોર્ડ પર છે લખાવેલું છે એટલે તમે લોકો છે એ બુકની અંદર પણ લખો સાથે લખતા જોજો તો એનો સ્થાપક છે ચંદ્રદેવ પછી એ ચંદ્રદેવે રાજધાની ક્યાં આપી તો કે કનોજ અને કાશી સૌપ્રથમ એની રાજધાની છે કનોજની અંદર સ્થાપી હતી પરંતુ સમય જતાં એને કાશીની અંદર પણ રાજધાની સ્થાપી એના મુખ્ય શાસકો જે કનોજનું ગઢવાલ રાજ્ય છે એના મુખ્ય શાસકો છે એ મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર બરાબર એ એના મુખ્ય શાસકો છે ટૂંકા પ્રશ્નમાં અથવા તો એમસીક્યુ ની અંદર અથવા તો એક માર્કની અંદર કે બે માર્કની અંદર પૂછાઈ શકે કનોજનું ગઢવાલ રાજ્ય છે એના મુખ્ય શાસકો કોણ છે તો મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર અથવા તો એવું પૂછાઈ શકે કે એનો સ્થાપક કોણ છે તો ચંદ્રદેવ ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો એટલે કે જે કનોજનું ગઢવાલ રાજ્ય છે એની અંદર જો તો ગોવિંદચંદ્ર છે એ આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કહી શકાય છે પછી આ ગોવિંદચંદ્રએ શું કર્યું તો કે તેમણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું આપણને ખબર છે કે સોમનાથ મંદિર ઉપર બરાબર મોહમ્મદ ગજનવી બરાબર અહીં એક સૂચના છે કે તમે અહીં ગજની બોલો તો પણ ચાલશે ગજની લખો તો પણ ચાલશે ગજનવી લખો તો પણ ચાલશે અને ગજનવી બોલો તો પણ ચાલશે બરાબર નામ સરખું છે પણ આપણે પાઠ્યપુસ્તકના આધારે ચાલીએ તો આપણા પાઠ્યપુસ્તકની અંદર છે ગજની નામ છે એટલે આપણે અહીં ગજની લખેલું છે તો આ જે ગોવિંદચંદ્ર છે એમણે ગજનીના આક્રમણને પણ અટકાવ્યું તો આપણને ખબર છે સૌપ્રથમ સોમનાથ મંદિર છે બરાબર એ ગજનીએ 17 વખત કહેવાય છે કે ડૂબ્યું બરાબર સોના ચાંદી માણેક ધન સંપત્તિ વગેરે એ બધું જોઈ અને પોતે છે એ અફઘાનિસ્તાનમાંથી ગજનવી પ્રદેશ છે અને ગજનવી એનું નામ છે બરાબર તો એ પોતે આપણે સોમનાથ મંદિરને મૂકે છે અને આપણું જે સોમનાથ મંદિરનું જે શિવલિંગ છે જે કહેવાય છે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એને તોડીને બરાબર અને તોડીને અને આખું નાશ કરી નાખે છે તો આ ગજનીનું સૌથી મોટું આક્રમણ તો આ આક્રમણને આ ગોવિંદચંદ્રએ છે તેમણે અનેક બૌદ્ધ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો કર્યો હતો તો કે અનેક જે બૌદ્ધ વિહારો છે એનું શું કહ્યું તો કે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો કોણે કરાવ્યો હતો તો ગોવિંદચંદ્રએ છે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અહીં વિદ્યાર્થી મિત્રો એક શબ્દ આવે છે જીર્ણોદ્ધાર બરાબર તો જીર્ણોદ્ધાર એટલે શું થાય તો કોઈ પણ મંદિર કે સ્થાપત્ય હોય કોઈ મહેલ હોય અથવા તો કોઈ બાંધકામ હોય એ જર્જરિત અવસ્થામાં હોય એટલે કે તૂટી ગયેલ અવસ્થામાં હોય તો તેનું સમારકામ કરાવી એનું રિપાર રિપેરિંગ કામ કરાવી ફરીથી બંધાવવું તો એને જીર્ણોદ્ધાર કરવામાં આવે છે બરાબર કોઈ પણ બાંધકામ છે મહેલ છે સ્થાપત્ય છે બરાબર તો એ જર્જરિત અવસ્થામાં એટલે કે તૂટી ગયેલી અવસ્થામાં હોય તો એને છે ફરીથી એનું સમારકામ કરાવવું અથવા એનું રિપેરિંગ કરાવવું અને ફરીવાર બાંધવું બરાબર આપણને ખબર છે કે સોમનાથ મંદિર છે એ તૂટી ગયું એટલે કે જર્જરિત અવસ્થામાં હતું અને સરદાર વલ્લભભાઈ પટેલે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એમ તો આગળ ઘણા બધા એવા રાજવીઓ છે કે એમને જીર્ણોદ્ધાર પરંતુ અત્યારે વર્તમાન સમયની અંદર તમે જોવો તો સરદાર વલ્લભભાઈ પટેલ એને છે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો કરાવ્યો હતો તો આ રીતે જીર્ણોદ્ધારનો અર્થ થાય છે આ ઉપરાંત તે પ્રજાવત્સલ રાજા હતો એમ લોકકલ્યાણના કાર્યો કર્યા હતા પ્રજાવત્સલ એટલે શું તો કે પ્રજાના હિતમાં કાર્ય કરતો હતો બરાબર તો એ રાજા છે એ પ્રજાના હિતમાં કાર્ય અને એને પ્રજાને કેમ સારું થાય બરાબર પોતાના રાજ્યની અંદર એ પ્રજાને કેમ સારું થાય એવા લોકકલ્યાણના કાર્યો કરતો હતો તો અહીં છે આ
છે એ આ કુંડની સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો અને એને મોહમ્મદ ગજની ચાકરમાં છે આ ઉપરાંત અને બૌદ્ધ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને પ્રજાપસ્થળ એટલે કે લોક કલ્યાણનો માર્ગ કરતો. બીજા નંબરનું રાજ્ય છે જે બુંદેલખંડનું ચંદેલ રાજ્ય જે જેજા પૃથ્વીના નામે ઓળખાય છે. મુખ્ય એના શાસકો છે યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિદેવ એટલે કે પરમાર જેવા શાસકો આ બુંદેલખંડની અંદર રહ્યા. બુંદેલખંડ એ રાજ્યનું નામ છે. ચંદેલ એ રાજ્યના એટલે કે વંશમાં વંશજોના શાસકો છે બરાબર. એટલે બુંદેલખંડ રાજ્યનું નામ છે અને ચંદેલો એ શાસકો. અને પાછળથી ખાસિયત રાજો એ જેજા પૃથ્વીના નામે ઓળખાય છે. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે બુંદેલખંડનું જે ચંદેલનું રાજ્ય છે એ પાછળથી ક્યાં નામે ઓળખાય છે તો જેજા પૃથ્વીના નામે ઓળખાય છે. એના શાસકો યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહિદેવ અને પરમાલ આ જ એના શાસકો છે. અને ભારતની અંદર ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે એટલે કે ભારતનો ઇતિહાસ એની અંદર ચંદેલો છે, ચંદેલ વંશનું ઘણું મહત્વ હતું. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલના મુખ્ય નગરો હતા બરાબર. આ ચંદેલો છે એ શું કર્યું તો કે ખજુરાહો છે, કાલિંજર છે અને મહોબા બરાબર એના એ આ ચંદેલોએ છે એ આ મુખ્ય નગરો વસાવ્યા હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અહીં આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ. ઓકે.